नमस्कार विद्यार्थी मित्रों, प्रगति ऑनलाइन एज्युकेशन अंदर आप सौनु हार्दिक स्वागत है। अगाउ धोरण 12 नी अंदर नामना मूळ तत्वोना घणा बधा विडियो तमे जोया, ए सिवाय आपणे 11 मा नी अंदर जे विषय वाणिज्य व्यवस्था अने सेक्रेटरियल प्रेक्टिस जे हकीकते बन्ने कंपनी ने लगता जे विषयो छे एना विषे आपणे चर्चाओ करीए। तो वाणिज्य व्यवस्था नी अंदर सेक्रेटरियल प्रेक्टिस नी अंदर सौथी पहेलू प्रकरण आपणी पासे छे शेर बहार पाड़वा। हवे विद्यार्थी मित्रों, धोरण 11 नी अंदर आपणे घणुं बधुं शीखी गया। आपणे ए पण चर्चाओ करी के मल्टीनेशनल कंपनीओ अथवा तो मोटी मोटी कंपनीओ जे मोटा मोटा व्यवहारो करती होय आ बधा पासे नाणा क्यांथी आवे, बराबर ने? जे कंपनीनું વિશાળ સ્વરૂપ છે, જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એમનું વર્ચસ્વ ખૂબ જ વધુ હોય અને આ બધા જ કાર્યો એમણે વ્યવસ્થિત પૂરા કરવા માટે કંપનીના પ્રોજેક્ટ્સ છે, કંપનીના પ્લાન છે અને વ્યવસ્થિત બનાવવા માટે તમને ખ્યાલ હશે કે ઘણા બધા નાણાંની જરૂર પડે। તો આ નાણાં કંપની ક્યાંથી મેળવે એની પ્રસ્તાવના ધોરણ 11 ની અંદર આપણે શીખી ગયા કે કંપની એની પાસેની બધી જ મૂડી શેર બહાર પાડીને એકઠી છે એ કરે અને ઘટતી મૂડી છે એ બેંકમાં લોન દ્વારા છે એ પ્રાપ્ત કરે। તો આ વિશે આપણું પ્રથમ પ્રકરણ છે શેર બહાર પાડવા। થોડીક પ્રસ્તાવનાની અંદર આપણે ચર્ચા કરી જઈએ કે કંપનીને મોટા ભાગે છે એ કોઈ પણ પ્રક્રિયા હાથ ધરવા માટે ત્રણ કાયદાનું પાલન છે એ કરવું ફરજિયાત છે। એમાંનો પ્રથમ કાયદો છે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956, જે મતલબ કે જૂનો કંપની ધારો જેને કાયદો કહેવામાં આવે, એ સિવાય નવો કંપની ધારો 2013 અને ત્રીજું છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા 1992ની અંદર જે રચના થઈ આના કારણે સેબીની રચના થઈ છે, જે ખરેખર શેરબજારનું સંચાલન છે એ કરવા માટે કાર્યરત છે। તો આ પ્રકરણની અંદર આપણે વાત કરીએ તો શેર બહાર પાડવા, આપણે 11મા ધોરણની અંદર પ્રસ્તાવનાની અંદર જોઈ ગયા હતા કે કઈ રીતે કંપનીઓ શેર બહાર પાડે અને કઈ રીતે પોતાની જરૂરિયાતની મૂડી છે એ એકઠી કરે। તો અહીંયા શેર બહાર પાડવા માટેની વાતો આપણે કરીએ તો સૌ પ્રથમ છે કંપનીના શેર હોલ્ડરો જ્યારે એને વધારે મૂડીની જરૂર થાય તો એ જાહેર નોટિસ આપે अथवा तो जाहिर खबर आपे इंटरनेट टीवी के पछी छापाओ के सामयिकना माध्यम द्वारा संचालक मंडल नी मंजूरी लय अने सौ प्रथम छे जाहिर खबर छे आपे छे अने त्यार बाद छे ए लोकोने छे ई शेर खरीदवा माटे आमंत्रण आपे छे, जेने आपणे शुं कहीए विज्ञापन पत्र कहीए। तो विज्ञापन पत्र विषे आपणे धोरण 11 नी अंदर चर्चा करी। आ सिवाय वात करीए કે શેર બહાર પાડવાની વિધિમાં અન્ય બીજા લોકો પણ જોડાયેલા હોય એ બધાની વાત કરીએ તો એને મધ્યસ્થીઓ કહેવાય। હવે અહીંયા આપણે પાર્ટની વાત કરીએ તો એક છે કંપની જેને નાણાંની જરૂર છે અને બીજા શેર હોલ્ડરો અથવા તો અન્ય રોકાણકારો કે જેને રોકાણ કંપનીમાં કરી અને વધારે આવક મેળવવાની ઈચ્છા છે અથવા તો આર્થિક પ્રવૃત્તિ છે એની, તો બંને વચ્ચેના જોડતા જે વ્યક્તિઓ છે એને આપણે શું કહીશું મધ્યસ્થીઓ કહીશું। મધ્યસ્થોની અંદર ઘણા બધા આવે, લીડ મેનેજર છે કંપનીનો, સરકારી રજિસ્ટ્રાર છે, શેર ટ્રાન્સફર કરવા માટે ટ્રાન્સફર એજન્ટ છે, શેરના નાણાં જમા અને ઉધાર કરવા માટે ભરણાની બેંક છે, અન્ય બાહેધરી દલાલો છે અને શેરની લેવેચ કરવા માટે સ્ટોક એક્સચેન્જ જેમ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, ભારતનું મોટું સ્ટોક એક્સચેન્જ બોર્ડ, આ સિવાય સેબી। તો આ બધાય છે મધ્યસ્થીઓ કહેવાય। ચોખ્ખી ભાષાની અંદર હું તમને કહું તો એક ભાઈને ચીજ છે એ વેચવી છે અને બીજા ભાઈને ચીજ વસ્તુ છે એ ખરીદવી છે, તો બંને વચ્ચે જે દલાલીનું કામ કરતો હોય વ્યક્તિ એને આપણે મધ્યસ્થી કહીએ। અહીંયા દલાલી કોની કરશે તો કે આ બધા જ મધ્યસ્થીઓ છે એ શેર બહાર પાડવા માટે કંપનીને છે એ મદદ કરશે અને એના બદલામાં એને નક્કી થતી રકમ કે પ્રીમિયમ એ કંપની પાસેથી વસૂલ કરશે। તો આ વાત થઈ મધ્યસ્થીઓની। ત્યાર પછી આપણે વાત કરીએ તો શેર અરજીની વિધિ,
शेर अर्जी नी विधि, शेर अर्जी करवा माटे शेर बजार नी अंदर शेर होल्डरे शुं करवुं अने कंपनीओए शुं करवुं, आ जे बाबत छे ने शेर अर्जी नी विधि कहेवाय। शेर अर्जी नी विधि टोटल चार तबक्काओनी अंदर वहेंचायेली छे, एनी चर्चा आपणे एक पछी एक छे ए करीए। तो सौथी प्रथम वात करीए आपणे बैंक मां खातुं खोलावुं। चलो बैंक में खातु खोलाव, तमने विद्यार्थी मित्रों खबर हशे कि कंपनी कोईपण देशनी होय अने एना रोकाण करता शेर होल्डरो कोईपण देशना होई शके, तो आसानीथी व्यवहार करवा माटे कंपनी ज्यारे विज्ञापन पत्र द्वारा लोकोने आमंत्रण आपशे शेर खरीदवा माटे, त्यारे सौ प्रथम कार्य शुं करशे तो के कंपनीना शेर होल्डरो संचालक मंडळनी सभामां एक ठराव पसार करशे अने शेरना नाणा छे कोई एक जग्या एक खातामां छे जमा करवा माटे कोई एक बैंकनी अंदर खातुं खोलावशे। આવું ખાતું હોય એને એસ્ક્રો બેંક એકાઉન્ટ છે એ કહેવામાં આવે। ચાલો એસ્ક્રો બેંક એકાઉન્ટ અને સામાન્ય બેંક એકાઉન્ટની અંદર શું ફેર, તો કે કંપની છે એ વ્યવહાર કરતી હોય તો અગાઉનું એક ચાલુ ખાતું એનું બેંકની અંદર ઓલરેડી હોય, હવે હાલમાં જે એને આ ખાતું ખોલાવવાની શું જરૂર છે, તો કે શેર બજારને શેર હોલ્ડરોને જે શેર આપશે એની પાસે બદલામાં શેર હોલ્ડરો એને નાણાં ચૂકવશે। આ નાણાં થોડા સમય માટે ટેમ્પરરી સમય માટે આ બેંકની અંદર જમા કરશે ને એસ્ક્રો બેંક એકાઉન્ટ કહેવાય। હવે એસ્ક્રો બેંક એકાઉન્ટની અંદર શું થાય, તો કે ધારો કે કંપનીએ આ એસ્ક્રો બેંક એકાઉન્ટ ખાતું છે એ ખોલાવ્યું કોઈ પણ એક બેંકની અંદર, હવે જ્યારે એ વિજ્ઞાપન પત્ર બહાર પાડશે એટલે વિવિધ પ્રકારના શેર હોલ્ડરો છે એ શેર ખરીદવા માટે આપણે જે આ મધ્યસ્થીઓ જોઈ ગયા, મધ્યસ્થીઓ થ્રુ વિવિધ રીતે છે એ કંપનીને અરજી કરશે કે અમારે આ રીતે શેર ખરીદવા છે। બધા જ શેર હોલ્ડરો જે નક્કી કરેલા ફોર્મેટની અંદર ફોર્મ હશે એ ભરશે, પોતાની સહી કરશે અને ત્યારબાદ શું થશે, તો કે જે શેર હોલ્ડરે જેટલા રૂપિયાના શેર ખરીદવા હોય એટલી શેર હોલ્ડરના પોતાના ખાતાની રકમ છે એ બ્લોક્ડ થઈ જાય। જ્યારે કંપની એના શેર છે એ મંજૂર કરશે ત્યારે એટલી રકમ છે એ શેર હોલ્ડરના ખાતામાંથી ઉપડી ઉધાર થઈ અને કંપનીના એસ્ક્રો બેંક એકાઉન્ટની અંદર છે એ જમા થશે। યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, આજે એસ્ક્રો બેંક એકાઉન્ટની અંદર જે રકમ જમા થશે એ રકમ કંપનીના ચાલુ ખાતામાં ક્યારે જાય, તો કે જ્યારે પૂરેપૂરી શેર વહેંચણી છે એ પૂરી થઈ જાય, બધા જ શેર હોલ્ડરોને શેર ચૂકવાઈ જાય, ત્યારે જે ટોટલ મૂડી હોય એ પાછળથી કંપનીના ચાલુ ખાતાની અંદર જમા થાય। માત્ર અને માત્ર આ એક પ્રક્રિયા અરજીની વિધિ કરવા માટે બેંકમાં કંપની ખાતું ખોલાવે, આને કહેવાય એસ્ક્રો બેંક એકાઉન્ટ, બરાબર ને, યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી વાત કરીએ કંપની બેંકમાં ખાતું ખોલાવી લે ત્યાર પછી બીજી વાત કરીએ શેર અરજીઓ મેળવવી। ત્યાર પછી બીજો જે તબક્કો છે, સૌ પ્રથમ કંપની બેંકમાં ખાતું ખોલાવે ત્યાર પછી વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને જાહેર જનતાને શેર ખરીદવા માટે ચોક્કસ સમય જે આપેલો હશે કે આટલી તારીખથી આટલી તારીખ સુધીમાં તમે શેરની અરજીઓ કરી શકો, એ દરમિયાન શું કરશે, તો કે કંપની એક નક્કી કરેલું ફોર્મ આ બધા જ મધ્યસ્થીઓ હશે અને ચૂકવશે એની પાસે હશે। જે શેર હોલ્ડર શેર ખરીદવા માગે એ ભરણાની બેંક અથવા તો આ કોઈ પણ મધ્યસ્થી પાસે જઈ એક ફોર્મ લેશે, પોતાને જેટલા જોઈતા શેર હશે એની નોંધ કરાવશે, સહી કરશે, જેટલા પણ ડોક્યુમેન્ટ હશે એ પૂરા સબમિટ કરશે અને ત્યાર પછી શું થશે, તો કે એને જેટલા શેર માટેની અરજી કરી હશે ટોટલ રકમ પોતાનું જે ખાતું હોય શેર હોલ્ડરનું ડીમેટ ખાતું હોય એની અંદરથી છે એટલી રકમ છે એ બ્લોક્ડ થઈ જશે। આ ખાસ યાદ રાખવાનું, શેર અરજી જ્યારે થાય ત્યારે અરજદારના ખાતામાંથી ઉધાર થઈ અને કંપનીના ખાતામાં નાણાં ત્યારે જમા થતા નથી, જેટલાની અરજી કરી હોય એટલી રકમ છે એ એના એકાઉન્ટની અંદર બ્લોક્ડ થાય છે। જ્યારે શેર વેચણી પૂરી થાય અને પૂરેપૂરા શેર આપી દેવામાં આવે ત્યારે છે એ
એની રકમ એમાંથી ઉધાર થાય અને કંપનીના ખાતામાં જમા થાય ત્યાં સુધી જમા થાય નહીં. આનું કારણ વિદ્યાર્થી મિત્રો એ છે કે ઘણી વખત કોઈ શેરહોલ્ડર દાખલા તરીકે 100 રૂપિયાનો છે, સોરી 10 રૂપિયાનો વાત કરીએ આપણે, 10 રૂપિયાનો એક શેર છે અને 100 શેર લેવા માટે એને અરજી કરી છે. ધારો કે કંપની એને 50 જ શેર ચૂકવે તો અગાઉથી એને નાણાં તો 100 શેરના ચૂકવા હોય. હવે આવી જે બાબતો ના બને, આ પ્રશ્નો ના સર્જાય એના માટે છે, એટલું છે કે જ્યારે જેટલા એના શેર મંજૂર થાય એટલી જ રકમ કંપનીના ખાતાની અંદર જાય. ચાલો, તો આ વાત થઈ ગઈ વિવિધ બાંહેધરી દલાલો દ્વારા અથવા તો મધ્યસ્થીઓ દ્વારા શેર હોલ્ડર છે એ કંપનીને અરજી કરશે કે આ રીતે અમારે આટલા શેર છે એ લેવા છે અને કંપનીની અંદર આટલું મૂડી રોકાણ છે એ કરવું છે. તો બે મુદ્દાઓ આપણે જોઈ ગયા, બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓની મેળવવી, અને ત્યાર પછી આપણે વાત કરીએ શેર અરજીઓનું વર્ગીકરણ. હવે આ બાબતની અંદર બીજા અન્ય 4 મુદ્દાઓ છે એની આપણે ચર્ચાઓ કરીએ. હવે કંપની પાસે છે એ ઘણી બધી અરજીઓ આવશે, પણ કંપની ધારાના જે આપણે 3-4 કાયદાઓ જેટલા જોઈ ગયા, કાયદામાં એવું લખેલું છે કે બધાને સમાન રીતે છે એ શેરની વહેંચણી કરવી પડે. મતલબ કે અમુક ધનિક લોકોને છે એ શેર મળે અથવા તો મોટી કંપની કે મોટી સંસ્થાઓને જ શેર મળે એવું નથી. સામાન્ય છૂટક રોકાણકાર, નાનો રોકાણકાર હોય એને પણ શેર મળે, અને મોટી સંસ્થાઓ હોય, ટ્રસ્ટો હોય કે અન્ય કંપનીના કર્મચારીઓ એને પણ શેરનો લાભ મળે, મૂડીરોકાણનો લાભ મળે. એના માટે શું કરે તો કે કંપની આ તમામ આવેલી અરજીઓનું છે એ વર્ગીકરણ કરે. એમાં વાત કરીએ વર્ગીકરણ 4 રીતે કરે. છૂટક રોકાણકારો, જેઓ નાના રોકાણકારો છે, ઓછા રકમની અંદર કે ઓછી સંખ્યામાં શેર ખરીદવા માગે છે, ઓછા પૈસાનું રોકાણ કરવા માગે છે, એ બધા છૂટક રોકાણકારની અંદર આવે. બિન સંસ્થાકીય રોકાણકારોની વાત કરીએ, મતલબ બિન સંસ્થાકીય રોકાણકારો પણ જેની નેટવર્થ આવક છે એ વધુ હોય, એટલે કે કોઈ પણ સંસ્થા નથી ચલાવતા તેમ છતાં એની આવક છે ને ખૂબ જ વધુ છે, સામાન્ય રીતે કહી શકીએ તો ધનિક છે, તો એ લોકોનો સમાવેશ બિન સંસ્થાકીય નાણાકાર રોકાણકારો કે ઊંચી આવક ધરાવતાની અંદર સમાવેશ થાય. ત્યાર પછી વાત કરીએ સંસ્થાકીય રોકાણકારો, અન્ય શાળાઓ છે, કોલેજો છે અથવા તો ધાર્મિક સંસ્થાઓ છે કે અન્ય કાર્ય કરતી સંસ્થાઓ છે, એમની પાસે નાણાં હોય તો એ પણ આની અંદર રોકાણ છે એ કરી શકે. અને છેલ્લું છે કંપનીના કર્મચારીઓ, કંપનીને ચલાવવા માટે જે કર્મચારીઓ કામ કરતા હોય એમાંથી પણ જો કોઈ શેર ખરીદવા માટે રસ ધરાવતા હોય તો એમને પણ છે એ આ કર્મચારીઓ છે એ શેર છે એ આપે છે કંપની. તો આ રીતે વાત કરીએ તો આ 4 પ્રકારના જે વર્ગીકરણ છે, સોરી 4 પ્રકારના જે રોકાણકારો છે આપણી સમક્ષ, આ રોકાણકારોમાંથી કંપની આવેલી અરજીઓનું વ્યવસ્થિત વર્ગીકરણ કરશે અને બધાના ભાગે છે એ થોડા શેર જાય, બધાને એનો લાભ મળે એવો પ્રયત્ન કંપની દ્વારા કરવામાં આવે. ચાલો, આ બધું જ વર્ગીકરણ થઈ જાય ત્યારબાદ કંપની છે એ હવે નક્કી થઈ જશે કે કોને કેટલા શેર છે એ ફાળવવાના છે. તો એ મુદ્દો આપણો છેલ્લો છે, શેર વહેંચણી અને વહેંચણી પત્રક તૈયાર કરવું. ચાલો આની અંદર વાત કરીએ. મેં તમને અગાઉ કીધું કે ભાઈ કોઈ કંપની છે એ કોઈ રોકાણકારે છે એ કેટલા શેરની અરજી કરી, બની શકે કે કંપનીને જેટલા શેર ટોટલ બહાર પાડવા હોય એના કરતાં વધુ અરજીઓ આવે અથવા તો એના કરતાં ઓછી આવે. ઓછી આવે તો બધાએ જેટલાની અરજી કરી હોય એટલા શેર એમને ફાળવવામાં આવે, પણ વધુ અરજીઓ આવી હોય તો કંપની એની શું કરશે, બધાને શેરનો લાભ મળે, બધાને રોકાણ કરવાનો અવસર મળે એ રીતે છે એ બધાને વહેંચવામાં આવે. દાખલા તરીકે કોઈએ 100 શેર માટે અરજી કરી હોય તો બની શકે એના 90 શેર છે એ મંજૂર છે એ થાય, તો આ રીતે બધાને છે એ ભાગે પડતા શેર આપી દેવામાં આવે એને કહેવાય શેરની વહેંચણી.
आ वहेंचणीनी अंदर शुं करशे तो के कंपनी छे पत्रक तैयार करशे, बधा ज प्रकारना रोकाणकारोनुं लिस्ट बनावशे, शेर होल्डरनुं लिस्ट बनावशे, जे रोकाणकारो छे हकीकते ए बधानुं लिस्ट बनावशे अने बधाना पत्रकनी सामे लखशे के आने केटला शेर छे ई आपवाना छे। पत्रकमां जे ते शेर होल्डरनुं नाम सरनामुं એ સિવાય એનું જે ડિમેટ ખાતું હોય કે જે શેરની લેવેચ કરવા માટે ઉપયોગ કરવાનો છે, આ બધાયની પૂરેપૂરી ડિટેલ છે દર્શાવવામાં આવે અને શેર વહેંચણી પત્રક કહેવાય। ટૂંકમાં શેર વહેંચણી પત્રક એટલે કોને કેટલા શેર મળશે એ બાબત દર્શાવતું પત્રક। ત્યાર પછી વાત કરીએ તો પત્રક તૈયાર થઈ ગયા પછી કંપની બધાના શેર હોલ્ડરો જે હજી રોકાણકારો છે એ બધાના ખાતાની અંદર છે એ ફાળવવામાં, વહેંચણી પત્રક મુજબ ફાળવવામાં આવેલા શેર એના ખાતાની અંદર જમા કરશે। અને અગાઉ જે આપણે જોયું કે જેટલી રકમ છે એ બ્લોક કરવામાં આવી હતી એમાંથી એને જેટલા શેર ફાળવવામાં આવ્યા એટલી રકમ શેર હોલ્ડરના ખાતામાંથી ઉધાર થાય અને કંપનીના ખાતામાં જમા થાય। તો આ રીતે છે એ શેરની છે એ આપણે વાત કરી કે આ રીતે છે એ શેરની બહાર પાડવાની વિધિની અંદર શેર અરજીની વિધિ છે। હજી બીજા તબક્કાની અંદર આપણે શેર વહેંચણીની વિધિ છે એ જોવાની છે। વિડીયો લાંબો ના થાય એટલે આના પછીના બીજા વિડીયોની અંદર આપણે શેર છે એની વહેંચણી ખરેખર કઈ રીતે થાય તો એના વિશેના તમામ તબક્કાઓ છે એ આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર છે એ જોશું। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને છે એ ગમ્યો હોય, ભણવામાં છે એ તમને શીખી શકાય એવો આનંદ આપનારો હોય તો અન્ય વિદ્યાર્થી મિત્રોને શેર કરવા માટે છે એ વિનંતી છે। આ સિવાય છે એ તમે વિડીયોને છે એ લાઇક અને કોમેન્ટ પણ કરી શકો, તમારા સુજાવો પણ આવકાર્ય છે। જો તમને કાંઈ સમજ વામાં ક્યાંય તકલીફ હોય અથવા તો મનની અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ છે કરીને પણ જણાવી શકો। આભાર।